હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોની અંદર આપણે જોઈએ ધોરણ 9 વિષય ગુજરાતી, કાવ્ય 3, પછી સામળિયોજી બોલ્યારે. તેની સ્વાપોથીના પ્રશ્નોત્તરી એટલે કે નવનીતના જે પ્રશ્નો છે તેની આપણે સમજૂતી મેળવી. પ્રશ્ન પહેલો, નીચેના પ્રશ્નોને સવિસ્તાર ઉત્તર લખો. શ્રી કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દમાં લખો. જવાબ, શ્રી કૃષ્ણ અને સુદામા સાંદિપની ઋષિના આશ્રમમાં સાથે ભણ્યા હતા. તેઓ 2 માસ સાથે રહ્યા હતા. બંને વચ્ચે નાનપણથી પ્રેમ હતો. તેઓ સાથે ભિક્ષા માંગવા જતા, સાથે જમતા અને ઘાસની બનાવેલી એક જ પથારીમાં સાથે સૂતા. તેઓ એકબીજાને પોતપોતાના સુખ દુઃખની વાતો પણ કરતા. સવારે ઉઠીને વેદની ધૂન કરતા. ગોરાણીએ જંગલમાંથી લાકડા લાવવાનું કહ્યું ત્યારે પણ તેઓ બંને સાથે જંગલમાં ગયા હતા. તેમણે વૃક્ષના થડ ફાડીને લાકડા કાપ્યા. એ લાકડાના 3 ભાગ કર્યા અને તેને દોરડાથી બાંધી 3 ભારા તૈયાર કર્યા હતા. અચાનક મુશળધાર વરસાદ વરસવા લાગ્યો ત્યારે પણ બંનેએ એકબીજાનો સાથ છોડ્યો ન હતો. શ્રી કૃષ્ણએ સુદામા પાસે એ વાતનો એકરાર કર્યો કે સુદામાએ જ એને વિદ્યા શીખવી હતી. તો સુદામાએ વિનમ્ર ભાવે એને કૃષ્ણની મહાનતા ગણી. આમ શ્રી કૃષ્ણ અને સુદામાનું વિદ્યાર્થી જીવન સ્નેહ અને ગાઢ મૈત્રીના સંબંધોથી વણાયેલું હતું. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના 2 વાક્યોમાં ઉત્તર લખો. પ્રશ્ન પહેલો, સાંદિપની ઋષિના આશ્રમમાં શ્રી કૃષ્ણ અને સુદામાની દૈનિક ક્રિયાઓ કઈ કઈ હતી? જવાબ, સાંદિપની ઋષિના આશ્રમમાં શ્રી કૃષ્ણ અને સુદામાની દૈનિક ક્રિયાઓ, તેઓ બંને સાથે ભિક્ષા માંગવા જતા. શ્રી કૃષ્ણ તેમના ભાઈ બલરામ અને સુદામા સાથે મળીને જમતા, ઘાસની એક જ પથારી પર સાથે સૂતા અને એકબીજાને સુખ દુઃખની વાતો કરતા. તેઓ વહેલી સવારે વેદની ધૂન કરતા. પ્રશ્ન 2, શ્રી કૃષ્ણ અને સુદામાએ જંગલમાં જઈ લાકડા લાવવાનું કામ કઈ રીતે પૂર્ણ કર્યું? જવાબ, શ્રી કૃષ્ણ અને સુદામા ખંભે કુહાડો મૂકીને જંગલમાં ગયા. જંગલમાં ઘણે દૂર સુધી જઈને વૃક્ષનું મોટું થડ ફાડ્યું, એના ટુકડા કર્યા, એના 3 ભાગ કરી એણે દોરડાથી બાંધી 3 ભારા તૈયાર કર્યા. પ્રશ્ન 3, જંગલમાં અચાનક શી આપત્તિ આવી? જવાબ, જંગલમાં અચાનક મુશળધાર વરસાદ વરસવા લાગ્યો. તેમના શરીર ઠંડીથી ધ્રુજવા લાગ્યા. નદીઓમાં પૂર આવ્યા. અંધકારમાં આગળ જવાનો કોઈ રસ્તો દેખાયો નહીં અને તેઓ જંગલમાં અટવાઈ ગયા. પ્રશ્ન 4, સાંદિપની ઋષિની ચિંતા તમારા શબ્દમાં વ્યક્ત કરો. જવાબ, સાંદિપની ઋષિ ગામડેથી પાછા ફર્યા ત્યારે તેમને જાણ થઈ કે ગોરાણીએ કૃષ્ણ અને સુદામાને જંગલમાં લાકડા લેવા મોકલ્યા છે. તે સમયે મુશળધાર વરસાદ વરસતો હતો. આ બંને ક્યાં અટવાયા હશે એની તેમને ચિંતા થઈ. પહેલાં તો તેમણે ગોરાણી પર ગુસ્સો કર્યો, પણ પછી તરત જ તેઓ વરસતા વરસાદમાં કૃષ્ણ અને સુદામાને શોધવા નીકળ્યા. જંગલમાં ટાઢમાં ધ્રુજતા કૃષ્ણ સુદામાને જોઈને તેમણે આલિંગનમાં લીધા અને બંનેને આશ્રમમાં લઈ આવ્યા. પ્રશ્ન 5, શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી?
જવાબ: શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કોણ પહેલા વૃક્ષનું થડ ફાડે, કોણ પહેલા એમાંથી લાકડા કાપે અને કોણ પહેલા એના ભારા તૈયાર કરે એ બાબતે સ્પર્ધા થઈ હતી. પ્રશ્ન 3. નીચેની કાવ્યપંક્તિઓ સમજાવો. તમો પાસ અમો વિદ્યા શીખતા તને સાંભળે રે, હુંને મોટો કીધો મહારાજ મને કેમ વિસરે રે. જવાબ: પ્રથમ પંક્તિમાં શ્રી કૃષ્ણ સુદામા પાસે વિદ્યા શીખતા હતા એ વાતનો એકરાર કરે છે. સુદામાએ એમના પર કરેલા ઉપકાર માટે શ્રી કૃષ્ણ કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. બીજી પંક્તિમાં સુદામા જણાવે છે કે શ્રી કૃષ્ણે આમ કહી એમને મોટો કર્યો, અર્થાત યશ આપ્યો. શ્રી કૃષ્ણની આ મહાનતા છે. સુદામાના આ શબ્દો શ્રી કૃષ્ણ માટેનો એમનો વિનમ્ર ભાવ દર્શાવે છે. ત્યાર પછી પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન 1. પછી સામળિયોજી બોલ્યા, કાવ્યના કવિનું નામ લખો. જવાબ: પછી સામળિયોજી બોલ્યા, કાવ્યના કવિ પ્રેમાનંદ છે. પ્રશ્ન 2. પછી સામળિયોજી બોલ્યા, કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. જવાબ: પછી સામળિયોજી બોલ્યા, કાવ્યનો સાહિત્ય પ્રકાર અખ્યાન ખંડ છે. પ્રશ્ન 3. પ્રેમાનંદના કોઈ પણ બે અખ્યાનોના નામ જણાવો. જવાબ: પ્રેમાનંદના અખ્યાનો સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું ની નળાખ્યાન છે. પ્રશ્ન 4. પછી સામળિયોજી બોલ્યા, પ્રેમાનંદના કયા અખ્યાનમાંથી લેવામાં આવેલું કાવ્ય છે? પ્રિન્ટ મિસ્ટેક છે એટલા માટે કડવું લખેલું છે. જવાબ: પછી સામળિયોજી બોલ્યા, પ્રેમાનંદના સુદામા ચરિત્ર અખ્યાનમાંથી લેવામાં આવેલું કાવ્ય છે. પ્રશ્ન 5. ગોરાણીએ શ્રી કૃષ્ણ સુદામાને ક્યું કામ સોંપ્યું હતું? જવાબ: ગોરાણીએ શ્રી કૃષ્ણ સુદામાને લાકડા એટલે કે બળતણ લાવવાનું કામ સોંપ્યું હતું. પ્રશ્ન 6. પછી સામળિયોજી બોલ્યા, આખું કાવ્ય કોના સંવાદ રૂપે આગળ વધે છે? જવાબ: પછી સામળિયોજી બોલ્યા, આખું કાવ્ય શ્રી કૃષ્ણ અને સુદામા વચ્ચેના સંવાદ રૂપે આગળ વધે છે. પ્રશ્ન 7. શ્રી કૃષ્ણની નમ્રતા કયા વાક્યમાં દેખાય છે? જવાબ: તમો પાસ અમો વિદ્યા શીખતા વાક્યમાં શ્રી કૃષ્ણની નમ્રતા દેખાય છે. પ્રશ્ન 8. સાંદિપની ઋષિને પોતાના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સ્નેહ હતો તેવી પ્રતીતિ કયા વાક્યમાં થાય છે? જવાબ: પછી ગુરુજી શોધવા નિસર્યા, કહ્યું સ્ત્રીને તે કીધો કેર, આપણા હદિયા સાથે ચાપ્યા. વાક્યમાં સાંદિપની ઋષિને પોતાના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સ્નેહ હતો તેવી પ્રતીતિ થાય છે. પ્રશ્ન 9. સાંદિપની ઋષિએ એમના પત્નીને શું કહ્યું? જવાબ: સાંદિપની ઋષિએ એમના પત્નીને કહ્યું કે તે કેર કીધો. પ્રશ્ન 10. પછી સામળિયોજી બોલ્યા, કાવ્યમાં શું જોવા મળે છે? જવાબ: પછી સામળિયોજી બોલ્યા, કાવ્યમાં અતૂટ મધુર મૈત્રીનું દ્રષ્ટાંત જોવા મળે છે. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી આ ચેનલ સીડી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલશો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.